લોકોની ટીકા અને નિંદાથી ક્યારેય ગભરાવું નહીં સાહેબ કારણ કે અવાજ છે ને હંમેશા દર્શકો કરે છે ખેલાડીઓ નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરી કે ડાયમંડની અંદર જે કલર અને પ્યોરિટી આવે છે તો એમાં કલરના પ્રકારો કેવા આવતા હોય છે હવે કલરના પ્રકારોમાં આપણે ડી થી સ્ટાર્ટ કર્યું હતું કે ડાયમંડનો જે એકદમ વ્હાઈટ કલર શેડ આવતો હોય છે જે એકદમ ચળકાટ વાળો ડાયમંડ આવતો હોય છે તો તે ડી એટલે કે બ્લુ ઇઝ બ્લુઝ બ્લુ આપણે ડાયમંડ કહી શકીએ કે જે બરફ જેવો એકદમ રંગ વિહીન કહી શકીએ કારણ કે એની અંદર એક રંગ કે શેડ નથી આવતો કલરલેસ ડાયમંડ આવતા હોય છે કે ડીઈ એફ જે કલર છે એ કલરલેસ છે ત્યાર પછી અમુક શેડ પડતા ડાયમંડસ આવતા હોય છે પણ એ પણ વ્હાઈટ ને કમ્પેરમાં આવતા હોય છે લાઈક કે જે વ્હાઈટ છે એમાં સિલ્વર ટાઈપનો આવી જાય છે એઝ વેલ એઝ વ્હાઇટ આવે છે અને બ્લુઇઝ વ્હાઇટ આવે છે જે ડીઈ એફ છે ત્યાર પછી આપણે આગળના બધા કલર જોયા કે ઓ પ્લસ થી ઝેડ કલર છે જે ફેન્સી કલર છે આપણને એક માઇન્ડમાં જનરલી ક્વેશ્ચન થાય કે આપણે કોઈ બી ડાયમંડનો કલર જે ફાઇન્ડ કરીએ છીએ તે ડી થી કેમ થતો હોય છે નહીં કે એ બી સી ભાઈ એ કલર કેમ નથી આવતા તો ઘણા લોકોનું એવું કહેવું છે કે ડાયમંડ નો જે ફર્સ્ટ આપણે વર્ડ કહીએ કે ડી થી શરૂ થતો હોય છે એટલે ડાયમંડને ડી થી કલર આપ્યા તો આ એકદમ ખોટું છે એવું કાંઈ નથી કે ડાયમંડનો જે ફર્સ્ટ લેટર છે એ ડી છે એટલે આપણે એને ડાયમંડને ડી કલરથી આપણે સ્ટાર્ટ કર્યું કે ભાઈ જે સૌથી એકદમ ઊંચો કલર હશે જે એકદમ વ્હાઈટ હશે જે એકદમ કલરલેસ ડાયમંડ હશે તો એને આપણે ડી કલર આપીએ ત્યાર પછી અમુક શેડ પડતા હોય છે તો એને ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન એવી ટાઈપનું આપેલું છે એવું કાંઈ છે નહીં કારણ કે લોકો શું વિચારે છે કે ડાયમંડમાં ડી ફર્સ્ટ લેટર છે એટલે જનરલ આ લોકોએ નામ આપી દીધું હોય છે કે જે સારો શેડ આવે છે સારો કલર આવે છે એને આપણે જનરલ સ્ટાર્ટ કરીએ તો આ બધું ખોટું છે હવે એનું સાચું તથ્ય શું છે તે પણ આપણે જાણવું જરૂરી છે તો કે ડાયમંડ છે એની અંદર કલર તો આપણે ડી થી શરૂ કર્યા છે હવે જ્યારે આપણને માઇન્ડ કરીએ છીએ જ્યારે રફ માઇન્ડ થતી હોય છે કે રફ નીકળતી હોય છે જે જમીનમાંથી આપણને રફ મળે છે ને તો એની અંદરનો સૌથી ઊંચો અત્યાર સુધીમાં આપણને કલર મળ્યો છે ને એ ડી કલરનો એટલે કે બ્લ્યુ ઇસ કલર મળ્યો છે જે એકદમ કલરલેસ છે અને એકદમ એવો ચળકાટ ધરાવે છે ને જ્યારે એ પોલીસ થાય એઝ વેલ એઝ જે કાચો રફ ડાયમંડ મળે છે ને એ પણ એટલો ચળકાટવાળો હોય છે તો એટલે આપણે એને સૌથી પહેલાં ડી નામ આપી દીધું કે આપણે એબીસી એવા પણ કોઈ કલર ઇન ફ્યુચર મળી રહે એટલે કે ભવિષ્યની અંદર પણ એબીસી એવા ટાઈપના જે શેડ આવશે કલર આવશે જે એકદમ ઊંચો આ ડી કલર છે એનાથી પણ ઊંચો કલર મળી શકે એવી આશંકા છે એટલા માટે આપણે સૌથી પહેલાં એને ડી કલરથી આપણે શરૂ કર્યું છે અને ત્યાર પછીના અત્યાર સુધીના બધા જે કલર આવે છે એ ડીથી શરૂ થતા હોય છે જે એકદમ ઊંચો કલર આવતો હોય છે એ ડીથી થતો હોય છે પણ ભવિષ્યમાં એવું બની શકે છે કે આપણે ડી કલર કરતાં પણ એક સારો એવો વ્હાઈટ શેડ મળી રહે તો એટલા માટે લોકો કહે છે કે ડીથી સ્ટાર્ટ કર્યું છે નહીં કે એ કારણ કે જો એ થી આપણે સ્ટાર્ટ કર્યું હોય બહુ સારો એવો શેડ મળ્યો છે કે કલર મળ્યો છે કે એકદમ વ્હાઈટ મળ્યો છે તો એને આપણે એ નામ આપી દીધું હોય તો એની કરતાં જે ઊંચો કલર આપણને મળશે તો આપણે એને એક નામ નહીં આપી શકીએ નહીં એ પ્લસ ને એવું તો કંઈ નામ નહીં આપી શકીએ એટલા માટે આપણે ડીથી સ્ટાર્ટ કર્યું છે કે કોઈ બી ડાયમંડ આપણી પાસે અત્યારે અવેલેબલ હશે એ એકદમ આપણે એમ વિચારીએ કે આ એકદમ સારો એવો કલર છે એને આપણે ડી નામ આપેલું છે પણ ઇન ફ્યુચર એવું બની શકે છે કે આપણને કોઈ ડી કલર કરતા પણ ઊંચા કલરનો હીરો મળી શકે તો બસ આ બેઝિક રીઝન છે કે ડાયમંડની અંદર જે કલરના નામ આપવામાં આવ્યા છે જે ડી એફ એફથી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે તો એનો સૌથી પહેલો લેટર ડી પ્રમાણે આપણે કેમ એને આઈડેન્ટિફાઈ કર્યું છે અને ઇન ફ્યુચર આપણને એની કરતાં પણ સારો કલર મળી રહે કે એની કરતાં પણ સારો એવો વ્હાઇટ ડાયમંડ મળી રહે એવી આશંકા છે